ઘરે શીખીએ ઓગસ્ટમાં સહજાનંદ એજ્યુકેશન યુનિટ વન આઈ વિલ ઇંગ્લિશ સ્ટેન્ડર્ડ સેવન એક્ટિવિટી વન નીચે આપેલી વાર્તા વાંચો અને પ્રશ્નોના જવાબ લખો રામુ શોપ સોલ્ટ ફૂડ રામુની દુકાનમાં ભોજન મળતું રામુ એન્ડ અ યંગ મેન વર્ક ડે રામુ અને એક યુવાન માણસ તેમાં કામ કરતા

પ્લીઝ કૃપા કરીને મને એક નાનું ટેબલ આપશો શ્યામ સાઇડ વી ડોન્ટ સેલ ટેબલ્સ ઇન ધી શોપ અમે આ દુકાનમાં ટેબલ નથી વેચતા વી સેલ ફૂડ અમે ખાવાનું ભોજન વેચીએ છીએ ધ મેન સ્માઈલ એન્ડ આન્સડ એ માણસે સ્મિત કર્યું અને જવાબ આપ્યો અ સ્મોલ બ્રાઉન ટેબલ એક નાનું અને કથ્થઈ રંગનું ટેબલ હિટું કીચર આઉટ ઓફ ઇઝ બેગ એન્ડ શો ઇટ ટુ શ્યામ તેણે પોતાના બેગમાંથી એક ચિત્ર કાઢ્યું અને શ્યામને બતાવ્યું ઇટ વોઝ ધ પિક્ચર ઓફ સ્મોલ બ્રાઉન ટેબલ તે એક નાનું કથ્થઈ રંગનું ટેબલનું ચિત્ર હતું પુટ હિઝ માઉથ નિયર ધ મેન્સ ઇયર એન્ડ સેટ શ્યામે પહેલાં માણસના કાનમાં કહ્યું વી ડુ નોટ હેવ ટેબલ્સ ઇન ધીસ શોપ ફૂડ નોટ ટેબલ્સ અમારી દુકાનમાં ટેબલો નથી ભોજન છે ટેબલ નથી ધ મેન સ્માઈલ એન્ડ આન્સર માણસે સ્મિત આપ્યું અને જવાબ આપ્યો ધેટ્સ ગુડ સારી વાત છે થેન્ક યુ આભાર ઓન અ ચેર એન્ડ વેટેડ ત્યારબાદ એ કુર્સી ઉપર બેસી ગયો અને રાહ જોવા લાગ્યો શ્યામ વોઝ નોટ હેપી શ્યામ ખુશ ન હતો ઇવેન્ટ ઇન ટુ ધફિસ એન્ડ સ્પોક ટુ રામુ તે ઓફિસમાં ગયો અને રામુને બોલાવ્યો તે હી એન્ડ રામુ કેમ આઉટ અગેન ત્યારબાદ તે અને રામુ ફરી વાર બહાર આવ્યા રામુ વોઝ એંગ્રી રામુ ગુસ્સે હતો હિ લુક એટ ધ મેન એન્ડ સેડ તેણે પહેલાં માણસ સામે જોયું ને કહ્યું વોટ યુ વોન્ટ શું જોઈએ છે તમારે ધ મેન સ્માઈલ એન્ડ આન્સર માણસે સ્મિત કર્યું અને જવાબ આપ્યો આઈ વોન્ટ અ લોફ ઓફ બ્રાઉન બ્રેડ પ્લીઝ કૃપા કરી અને મને કથ્થ બ્રેડનો રોટલો આપો હેવ વન્ટ યુ ગોટ એની બ્રેડ ઇન યોર શોપ શું તમે તમારી દુકાનમાં બ્રેડ રાખો છો

शू रामू श्याम ने दुकान में काम कर नो रामू डीडंट वर्क इन श्याम शॉप वो वर्क इन रामू शॉप श्याम वर्क इन रामू शॉप डीड द शॉप सेल टेबल्स फॉर फूड नो द शॉप सोल्ड ओनली फूड डीड द फनी मैन आस्क रामू फॉर सम फूड

पार्थ सेड टू कविता प्लीज रीडिंग विथ मी एंड नेक्स्ट स्मित एंड स्मिता गो टू गो फॉर बाय साइकलिंग अ फैमिली गो फॉर अ पिकनिक एक्टिविटी थ्री ચાલો આપણે વસ્તુઓ વેચીએ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર બત્રીસ પર પ્રવૃત્તિ આઠ આપેલી છે જેમાં એક શેમ્પુની બોટલનું રેપર આપેલું છે તે જ રીતે તમારે તમને મનગમતી જે પણ વસ્તુ વેચવી હોય તેનું રેપર બનાવવાનું છે જેમાં ચોકલેટ પેન્સિલ પેન કે અન્ય બીજી કોઈ પણ વસ્તુ હોઈ શકે છે એક્ટિવિટી ફોર ચાલો વાર્તા બનાવીએ અહીં તમને કેટલાક ચિત્રો આપેલા છે તેની સાથે તમને લખવા માટેની જગ્યા આપેલી છે હવે વિચારો અને આપેલી જગ્યામાં સંવાદ લખો બાળ મિત્રો આમાં તમે કોઈપણ સવાન તમારી ઇંગ્લિશ બુકમાંથી લખી શકો છો જેમાં ડાયલોગ આપેલા હોય ડાયલોગ પણ લખી શકો છો તો અહીંયા આપણું ઇંગ્લિશનું જે યુનિટ હતું એ પૂર્ણ થાય છે